નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું શ્રી એસ એન વિદ્યાલય સુરેન્દ્રનગરના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરા હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ વિષયની અંદર આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો ભણવા જઈ રહ્યા છીએ આ જે ચેપ્ટર છે એનો આ લાસ્ટ વિડિયો એની અંદરનો પોઈન્ટ છે આજે લેણદારોનો ઉથલો લેણદારોનો ઉથલો પહેલાં લેણદારો કોને કહેવાય એનાથી તો તમે માહિતગાર છો જ ને લેણદારો એટલે જેની પાસેથી વેપારી માલની ઉધાર ખરીદી કરે એ અથવા તો અહીંયા ફક્તને ફક્ત દેવી હુંડીને માલની ઉધાર જેની પાસેથી ખરીદી કરી હોય એ જ બે વ્યક્તિનો સમાવેશ કરવાનો છે નાણાં ઉછીના લીધા હોય એને લેણદારો ગણાય ખરા પરંતુ એને નોંધવાના નથી એને ધ્યાનમાં લેવાના નથી એટલે કે અહીંયા માલની ઉધાર ખરીદી કરી હોય અને જેની હુંડીઓ સ્વીકારી હોય એટલે કે દેવી હુંડી આપણે સ્વીકારી હોય એ બંનેનો સમાવેશ અહીંયા થશે આ ગુણોત્તરની અંદર જોઈએ આ ગુણોત્તર દેવાના ઉથલાના ગુણોત્તર તરીકે પણ ઓળખાય છે ગુણોત્તરનું બીજું નામ શું નામ છે દેવાના ઉથલાનો ગુણોત્તર આ ગુણોત્તરની મદદથી ઉધાર ખરીદી દ્વારા સમજો સેના દ્વારા ઉધાર ખરીદી દ્વારા કેટલી વાર લેણદારો અને દેવી હુંડીઓ ઉદ્ભવી ઉધાર ખરીદી દ્વારા કેટલી વખત લેણદારો અને દેવી હુંડીનો ઉદ્ભવ થયો એની જાણકારી પ્રાપ્ત થઈ છે આ ગુણોત્તર એ ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ ગુણોત્તર શું દર્શાવે છે તો કે આ ગુણોત્તર એ ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે એનો સંબંધ દર્શાવે છે ઉધાર ખરીદી અને વેપારી દેવા એનો સંબંધ દર્શાવે છે આ ગુણોત્તરની મદદથી વર્ષમાં કેટલી વાર લેણદારો અને દેવી હુંડીઓ ઉધાર ખરીદીને કારણે ઉદભવે છે અને કેટલી ઝડપથી તેમની ચૂકવણી કરવામાં આવેલ છે તે જાણી શકાય છે આ ગુણોત્તરની મદદથી કયા ગુણોત્તરની મદદથી લેણદારોનો ઉથલો એની મદદથી વર્ષમાં કેટલી વાર લેણદારો અને દેવી હુંડીઓ ની ઉધાર ખરીદીને કારણે ઉદ્ભવી અને એની કેટલી ઝડપથી કેટલી સ્પીડી એની ચૂકવણી કરવામાં આવી એ જાણી શકાય છે તમને પ્રશ્ન થાય કેવી રીતે સાહેબ ઝડપથી ચૂકવણી એટલે એ ચૂકવણીની મુદ્દતનો પણ પોઈન્ટ આવે છે જેના મેં તમારી સામે બોર્ડ ઉપર અત્યારે દર્શાવી રાખ્યું છે એટલે તમને ખ્યાલ આવશે ચૂકવણી મુદ્દત કેટલી વાર તમે કેટલું ઝડપથી મહિનામાં હોય તો કેટલા મહિનામાં ચૂકવી દીધું અઠવાડિયા હોય તો કેટલા અઠવાડિયામાં ચૂકવી દીધું દિવસોમાં હોય તો કેટલા દિવસોમાં સામે છે જ પણ અહીંયા પહોંચીએ ત્યાં સુધી પહેલાં અહીંયા ધ્યાન આપો એટલે કે આ ગુણોત્તરની મદદથી વર્ષમાં કેટલી વાર લેણદારો અને દેવી હુંડીઓ ઉધાર ખરીદીને કારણે ઉદભવી અને કેટલી ઝડપથી એમની ચુકવણી કરવામાં આવી એ પણ અહીંયા જાણી શકાય છે બરાબર છે મિત્રો નેક્સ્ટ આ ગુણોત્તરની મદદથી ચૂકવણીનો સમયગાળો શોધવામાં આવે છે આ ગુણોત્તરની મદદથી શેનો સમયગાળો શોધવામાં આવે છે ચુકવણીનો નાણાં ચૂકવણી જે મહિનામાં હોઈ શકે અઠવાડિયામાં હોઈ શકે કે દિવસોમાં આવી શકે જે રીતે દાખલામાં પૂછ્યું એ મુજબ ચુકવણીનો સમયગાળો શોધવાનો જો પીછું હોય તો બરાબર ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા પેલો આપણે જોયું દેવાદારોનો ઉથલો તમને યાદ છે ને એનું સૂત્ર એમાં ઉધાર ખરીદીની જગ્યાએ શું હતું ઉધાર વેચાણ હતું સરેરાશ વેપારી દેવાની જગ્યાએ શું હતું સરેરાશ વેપારી લેણા હતું અહીંયા શું આવ્યું ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવા કોને કહેવાય પેલા તો એક સમજીએ કે સરેરાશ વેપારી દેવામાં સમાવેશ કોનો કરવો તો એ જો નોંધ મેં કરી છે કે સરેરાશ વેપારી દેવાની અંદર આપણે ઉધાર ખરીદી અંગેના જે લેણદારો અને દેવી હુંડી હોય એને ધ્યાનમાં લેવાના ઉધાર ખરીદી વિશેના જે લેણદારો એટલે કે જેની પાસેથી માલની ઉધાર ખરીદી કરી છે અને એ લેણદારોએ આપણા ઉપર હુંડી લખીને આપણે જેનો સ્વીકાર કર્યો છે દેવી હુંડીઓ એ બેનો જ સમાવેશ અહીં વેપારી દેવામાં કરવાનો છે બરાબર છે મિત્રો વેપારી દેવા કોને કહેવાય સરેરાશ વેપારી દેવા એનું સૂત્ર છે તો કે શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા ભાગ્યા બે શરૂના વેપારી દેવા વધતા આખરના વેપારી દેવા ભાગ્યા બે અહીંયા જો તમને ચૂકવણી મુદ્દતનો પોઈન્ટ પૂછ્યો હોય તો ધ્યાન આપો ચુકવણી મુદત મહિનામાં તો શું આવશે તો કે ચુકવણી મુદત મહિનામાં હોય તો કેવી રીતે શોધી શકાય જેમ દેવાદાર ગુણોત્તરમાં આપણે શોધતા તે મુજબ એમાં શું હતું તો કે ઉઘરાણી મુદત અહીંયા શું છે ચુકવણી મુદત મહિનામાં બારના છેદમાં લેણદારોનો ઉથલો હું તમને અનુસંધાન બાંધું છું આગળના દેવાદારોના ઉથલાનું એટલે તમને બંને મગજમાં રહે મહિનામાં હોય તો બારના છેદમાં લેણદારોનો ઉથલો અઠવાડિયામાં કીધું હોય તો વર્ષના અઠવાડિયા કેટલા હોય બાવન બાવનના છેદમાં લેણદારોનો ઉથલો અને દિવસોમાં હોય તો દિવસો કેટલા હોય ત્રણસો ને પાસઠ ત્રણસો પાસઠના છેદમાં લેણદારોનો ઉથલો તો મિત્રો અહીંયા આને અનુલક્ષી અને તમારે આ સૂત્ર નંબર એક સૂત્ર નંબર બે ત્રણ ચાર ને પાંચ અત્યારે પહેલાં જો વિડીયો ચાલુ હોય તો પહેલાં સ્ટોપ કરી અને આ પાંચે પાંચ સૂત્રો છે એ ફરજિયાતપણે પાકા કરી નાખવા કેમ કે આ જ વિડીયોની અંદર આપણે આ સૂત્રને અનુલક્ષી અને આના જે બે ઉદાહરણ આપ્યા છે ટેક્સ્ટબુકમાં એ બે ઉદાહરણ ઉદાહરણ નંબર છે આઈ થિંક એકત્રીસ અને બત્રીસ અને એનો એક દાખલો છે એ દાખલો જે છેલ્લો દાખલો છે એ આજે આપણે અહીંયા ગણવાનો છે એટલે જો તમે આ સૂત્રો પાકા ન કર્યા હોય અને તમને યાદ ન રહ્યા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં વિડીયોને પોસ્ટ કરો અને ફરજિયાતપણે આ સૂત્રો પાકા કરો ત્યારબાદ જ વિડીયો સ્ટાર્ટ કરો અને આગળ જુઓ અને મુજબ દાખલા ગણતા જાઓ મિત્રો આપણે હવે ઉદાહરણ નંબર એકત્રીસ જોઈશું ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર બસ્સો ને તેતાલીસ ઉપર એ ઉદાહરણની રકમ આપી છે એની અંદર એબી બી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદારોનો ઉથલો ચૂકવણી મુદ્દત મહિના અઠવાડિયાને દિવસોમાં શોધો બરાબર છે ત્રણે ત્રણ મુદ્દત શોધવાની કહી દીધી લેણદારોનો ઉથલો શોધવાનો પણ કહી દીધો એટલે કે એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે દરેક વિગત શોધવાની છે પહેલો પોઈન્ટ છે એની અંદર વિગત રકમ વિગત રકમ એની અંદર કુલ ખરીદી છે ત્રીસ લાખ શરૂના વેપારી દેવા ત્રણ લાખ સાઠ હજાર રોકડ ખરીદી છે ચાર લાખ અને આખરના વેપારી દેવા છે ચાર લાખને એંસી હજાર ધેટ મીન્સ અહીંયા આપણે જે કુલ ખરીદીની જે રકમ છે એમાંથી રોકડ ખરીદી કરવી પડશે બાદ ત્યારે આપણને શું પ્રાપ્ત થશે ઉધાર ખરીદી પ્રાપ્ત થશે તો પહેલા આપણે ઉધાર ખરીદી શોધીએ ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી અચ્છા કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી હવે એને આપણે જોઈએ કેટલી રકમ આપી છે કુલ ખરીદીની તો કે ત્રીસ લાખ અને રોકડ ખરીદી છે ચાર લાખ ત્રીસ લાખ અને ચાર લાખ આગળ તફાવત આપણે આવ્યો છવ્વીસ લાખ ઓકે હવે આપણે જોઈએ તો એની અંદર શરૂના વેપારી દેવાય પાછળ આપણને ત્રણ લાખ સાહીઠ હજાર અને આખરના વેપારી દેવા એ પાછળ આપણને ચાર લાખ એસી હજાર તો અહીં આપણે સરેરાશ વેપારી દેવાની જરૂર છે સરેરાશ વેપારી દેવા શું છે સરેરાશ વેપારી દેવાનું સૂત્ર તમને લોકોને યાદ છે ને શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા બે ઓકે તો મિત્રો હવે આપણે અહીંયા જોઈએ શરૂના વેપારી દેવા અને આખરના વેપારી દેવાની અંદર ત્રણ લાખ સાહીઠ હજાર વધતા ચાર લાખ એંસી હજાર આગ્યા બે હવે મિત્રો ચલો આનો શું જવાબ આવશે આપણી પાસે તો કે ત્રણ લાખ સાઈઠ વત્તા ચાર લાખ એસી ભાગે આપણે બે કરશો એટલે આપણી પાસે જવાબ આવશે ચાર લાખ વીસ હજાર હવે આપણે શોધવાનું છે લેણદારોનો ઉથલો અથવા તો લેણદાર ગુણોત્તર તો આપણે એની અંદર ત્રણે ત્રણ મુદ્દત કીધી છે સીધે સીધો આપણે સૂત્ર લખીએ લેણદારોનો ઉથલો બરાબર હું તમે બે જાણીએ છીએ સૂત્ર કે લેણદારોના ઉથલોનું સૂત્ર શું થશે તો કે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા ચાલો મિત્રો ઉધાર ખરીદી કેટલી છે આપણે અહીંયા છવ્વીસ લાખ વેપારી દેવા કેટલા છે ચાર લાખ ને વીસ હજાર ગણતરી કરી જવાબ જાતે લખવાનો બરાબર છે અને જે જવાબ આવશે એની બાજુનો એકમ આવશે વખત કે વાર બરાબર ગણતરી જાતે જ કરવાની અને જવાબ જાતે લખવાનો ત્યારબાદ હવે આપણે જોઈશું ચુકવણી મુદ્દત ચુકવણી મુદ્દત ચુકવણી મુદ્દત આપણે ત્રણે ત્રણ કઈ છે મહિનામાં કઈ છે અઠવાડિયામાં કઈ છે દિવસોમાં કહી છે તો સૌપ્રથમ પ્રથમ પેલા મહિનામાં જોઈએ સૂત્ર શું મહિના કેટલા આવ્યા વર્ષના બાર બારના છેદમાં શું આવશે લેણદારોનો ઉથલો અહીંયા તમારે શું જવાબ આવશે તો બાર એના છેદમાં જે આ જવાબ આવ્યો છે તમારે અહીંયા મૂકવાનો થશે એટલે કે અહીંયા શું તમારે જવાબ આવ્યો તો ચલો હવે તમારા માટે નહીં તો મારા માટે નોંધી લઉં શું જવાબ આવશે તો કે છવ્વીસ લાખ ભાગ્યા ચાર લાખને વીસ હજાર એની આપણે ગણતરી જોઈએ તો છ પોઈન્ટ ઓગણીસ તો એ મૂકીશું છ પોઈન્ટ ઓગણીસ બરાબર શું જવાબ આવશે તો કે બાર ભાગ્યા છ પોઈન્ટ ઓગણીસ જવાબ આવશે એક પોઈન્ટ ત્રાણું છ્યાસી એક પોઈન્ટ ચોરાણું મહિના રીતે પછી આવશે મહિના પછી છે તો કે અઠવાડિયા છે બાવન બાવનના છેદમાં લેણદારોનો ઉથલો એની તમારે ગણતરી જાતે કરવાની છે અને એ જ રીતે જે જવાબ આવશે એની બાજુમાં તમારે એકમ શું લાગશે તો કે અહીંયા જે જવાબ તમારો પ્રાપ્ત થયો એની બાજુમાં આવશે મહિનાની જગ્યાએ હવે આપણો શબ્દ આવી જશે અઠવાડિયા જે એકમ આવશે એ શું બની જશે અઠવાડિયા એટલે કે બાવન ના છેદ માં છ પોઈન્ટ ઓગણીસ બાવન ના છેદમાં છ પોઈન્ટ ઓગણીસ એટલે જે જવાબ આવશે એ નોંધવાનો અને એ જ રીતે દિવસોમાં હવે દિવસોમાં મારી પાસે સ્ટ્રેસ નથી પણ તમને ખ્યાલ છે દિવસો કેટલા છે તો કે દિવસો આપણે લેવાના છે ત્રણસો ને સૂત્રમાં લખ્યું હતું ને ત્રણસો પાસઠના છેદમાં છ પોઈન્ટ ઓગણીસ એટલે કે થારો કે હું થોડી ગણતરી આ સાઈડ કરું છું દિવસોમાં બરાબર ત્રણસો પાસઠ ના છેદમાં લેણદારોનો ઉથલો એટલે કે ત્રણસો પાંસઠના છેદમાં કેટલા આવશે છ પોઈન્ટ ઓગણીસ જે જવાબ આવે એમાં શું આવશે દિવસો પૂર્ણ લખવા પડે માનો કે ત્રણસો પાંસઠ વાગ્યા છ પોઈન્ટ ઓગણીસ કરું છું તમારી જાણકારી માટે જવાબ આવ્યો તો અઠ્ઠાવન પોઈન્ટ છન્નું છ જીરો પોઈન્ટ છન્નું છ જીરો એટલે અઠ્ઠાવન પોઈન્ટ આપણે સત્તાણું કરીએ બરાબર અઠાવન પોઈન્ટ આમ સત્તાણું કરું પોઈન્ટ સત્તાણું એનો મતલબ કે દિવસો પૂરામાં લખવા આપણે તો પૂરા નોંધવા હોય તો શું આવશે અઠાવન પોઈન્ટ સત્તાણું બરાબર કેટલા થઈ જશે ઓગણસાઠ દિવસો કેટલા બની જશે ઓગણસાઠ ફાઈવ નાઈન બરાબર ઓગણસાઠ દિવસો અહીંયા આપણે લેણદારાના ઉથલો જો આપણે શોધવું એટલે કે ચૂકવણી મુદત આપણે દિવસોમાં શોધવી તો આવશે ઓગણસાઠ એવી રીતે મહિનાની એવી રીતે અઠવાડિયા એકદમ સહેલા દાખલાઓ છે અને બહુ સરળ રીતે સમજાઈ જેવો પોઈન્ટ છે આ કોઈ અઘરું નથી આ જ રીતે આ રીતે હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર બત્રીસ મિત્રો આપણે ઉદાહરણ નંબર બત્રીસ જોઈએ એની અંદર આપણે એવું કહ્યું છે એ એક કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદારોનો ઉથલો અને ચૂકવણી મુદત દિવસોમાં ગણો બે જ બાબત કહીએ છે ચુકવણી મુદત દિવસોમાં અને લેણદારોનો ઉથલો તો સૌ પ્રથમ આપણે એની અંદર જોઈએ કઈ કઈ વિગતો આપી છે કુલ ખરીદી આપી છે ખરીદ પરત આપ્યું છે આખરના વેપારી દેવા આપ્યા છે રોકડ ખરીદી આપી છે અને શરૂના વેપારી દેવા આપ્યા છે એટલે મિત્રો અહીંયા આપણે ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરવી પડશે અને ખરીદ પરત પણ બાદ કરવી પડશે બરાબર છે ત્યારબાદ આપણને જે પ્રાપ્ત થશે એ શું થશે ઉધાર ખરીદી તો સૌપ્રથમ આપણે ઉધાર ખરીદી શોધીએ ઉધાર ખરીદી એના માટે આપણે જોઈએ કુલ ખરીદી કેટલા રૂપિયા આપી છે કુલ ખરીદી આપણને તો કે કુલ ખરીદી આપી છે પાંત્રીસ લાખ હવે રોકડ ખરીદી કેટલી છે તો કે રોકડ ખરીદી અને ખરીદ પરત બંને બાદ કરીશું ખરીદ પરત છે ખરીદીમાંથી પહેલાં પરત બાદ કરીએ બે લાખ માઇનસ ખરીદ પરત બે લાખ વધતી રકમ છે તેત્રીસ લાખ માઇનસ રોકડ ખરીદી અચ્છા તેત્રીસ લાખમાંથી રોકડ ખરીદી છે ત્રણ લાખ રકમ આજે ત્રીસ લાખ આવ્યા શું આ મિત્રો ઉધાર ખરીદી પ્રાપ્ત થઈ બરાબર છે ધ્યાન આપજો હવે ત્યારબાદ આપણે સરેરાશ વેપારી દેવાની જરૂર છે તો આખરના વેપારી દેવા અને શરૂના વેપારી દેવા બંને તો બંનેનો ઉપયોગ કરી દેવા શોધીશું ચલો જોઈએ આપણે લખીશું સરેરાશ વેપારી દેવા બરાબર શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવાના છેદમાં બે ઓકે ચલો શરૂના વેપારી દેવા અને આખરના વેપારી દેવા ચાર લાખ સાહીઠ હજાર અને પાંચ લાખ ચાલીસ હજાર શરૂના છે પાંચ લાખ ચાલીસ હજાર પ્લસ ચાર લાખ સાહીઠ હજાર ના ભાગ્યા બે ચલો પાંચ ચાલીસ વત્તા ચાર સાઠ કેટલા થઈ જશે મિત્રો તમને લોકો દરેકને ખ્યાલ છે ને એનો તો ટોટલ તમને ફાવે જ પાંચ ચાલીસ હતા ચાર સાઠ એટલે દસ લાખ દસ લાખ ભાગ્યા બે એટલે જવાબ આવશે પાંચ લાખ ઓવર થઈ શકે એ બાબત હતી મૌખિક ઓકે હવે બંને વસ્તુ આપણી પાસે હાજર છે ઉધાર ખરીદી છે સરેરાશ વેપારી દેવા છે હવે આપણે સૂત્ર મૂકવાનું છે આપણો દાખલો નું મુખ્ય સૂત્ર શું શોધવાનું છે તો કે આપણે શોધવાનું છે લેણદારોનો લેણદારોનો ઉથલો એ કહેવું છે ને ઓકે આઈ હોપ કે તમને બધાને સૂત્ર યાદ હશે છે પોતે જાતે બોલી લો એક વખત અને પછી જોઈ લ્યો શું આવશે તો કે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા અહીંયા ઉધાર ખરીદીની રકમ આપણી પાસે છે ત્રીસ લાખ એના ભાગ્યા વેપારી દેવા છે આપણી પાસે પાંચ લાખ અચ્છા શું જવાબ આવશે તો કે છ પંચાણ ત્રીસ એટલે છ વખત કે વા છ વખત કે વાર આપણી પાસે એવો જવાબ આવશે હા આપણે શું શોધવાનું છે તો ક્યાંય આપણને કહ્યું છે ચુકવણીની મુદ્દત જોઈએ ચુકવણી મુદ્દત દિવસોમાં તો

જવાબ આવશે સાઠ પોઈન્ટ ત્યાંશી એ સાઠ પોઈન્ટ ત્યાંશી તો કંઈ દિવસો હોય નહીં બરાબર તો હું તમને બે સમજીશ સાઈઠ પોઈન્ટ ત્યાંશી તેત્રીસ 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 હોય એટલે આપણે શું લખીશું એકસઠ દિવસો બરાબર છે મિત્રો ફરીથી આની અંદર તમને સ્પષ્ટ આપી દીધું હતું સરના વેપારી દેવા આખરના વેપારી દેવા એટલે બેનો ઉપયોગ કરીને આપણે એના સરેરાશ વેપારી દેવા સુધા આ પોઈન્ટ નવો હતો ખરીદીમાંથી પહેલાં આપણે શું કરવું પડ્યું ખરીદ પરત બાદ કરવું પડ્યું ત્યારબાદ રોકડ ખરીદી બાદ કરી એટલે આપણને જે પ્રાપ્ત થઈ એ શું પ્રાપ્ત થઈ ઉધાર ખરીદી પ્રાપ્ત થઈ ઉધાર ખરીદી મળી ગઈ સરેરાશ વેપારી દેવા પ્રાપ્ત થઈ ગયા હવે આપણે દાખલો ગણવાનો સરળ થઈ ગયો ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા ત્રીસ લાખ ભાગ્યા પાંચ લાખ બરાબર કેટલા આવશે છ વાર કે વખત તો ચૂકવણી મુદ્દત દિવસોમાં જોઈએ તો કેટલી થશે ત્રણસો પાસઠ ભાગ્યા લેણદારોનો ઉથલો ત્રણસો પાસઠ ભાગ્યા છ બરાબર સાહીઠ પોઈન્ટ ત્યાંસી એટલે કે એકસઠ દિવસો થશે બરાબર છે મિત્રો આના જેવો ટેક્સ્ટ બુકનો છે દાખલા નંબર ઓગણીસ હવે આપણે દાખલો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ભણીમાં જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણે દાખલા નંબર ઓગણીસ જોઈએ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર બસો ને ઓગણપચાસ ઉપર છે એની અંદર તમને કહ્યું છે કે સી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદારોનો ઉથલો એટલે કે ચલંદર અને ચૂકવણી મુદત દિવસોમાં શોધો અઠવાડિયા અને મહિનામાં ચૂકવણી મુદત પણ શોધો પરંતુ દિવસોની અંદર આપણને કહ્યું છે ત્રણસો ને સાહીઠ ધારો એવું કાઉન્સમાં આપ્યું છે ઓકે કોઈ વાંધો નહીં સૌ પ્રથમ એ પછીની વાત છે આપણે તો અત્યારે જોઈએ છે પહેલાં તો લેણદારનો ઉથલો લેણદારના ઉથલા માટે જરૂરી છે ઉધાર ખરીદીની રકમ અને ત્યારબાદ જરૂરી છે સરેરાશ વેપારી દેવા બંને આપણે શોધીએ તો ચલો સૌપ્રથમ આપણે જોઈએ ઉધાર ખરીદી બરાબર હવે તમે જુઓ આની બાજુમાં ઉધાર વેચાણ રોકડ વેચાણ કુલ વેચાણ કુલ ખરીદી અને રોકડ ખરીદી તો અહીંયા આપણે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી જયારે બાદ કરીશું ત્યારે આપણને પ્રાપ્ત થશે ઉધાર ખરીદી કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી કુલ ખરીદીની રકમ છે આપણી પાસે છ લાખ માઈનસ ઉધાર ખરીદીની રકમ છે બે લાખને ચાલીસ હજાર છ લાખમાંથી બે લાખ ચાલીસ હજાર જાય તો મિત્રો તમે દરેક વિદ્યાર્થી પોતે જોશો કેટલા આવશે ત્રણ લાખને સાઠ હજાર બરાબર છે ઓકે હવે આપણે જોઈએ છે સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવા એનું સૂત્ર મૂકીએ શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા ના છેદમાં બે ઓકે હવે શરૂના વેપારી દેવા અને આખરના વેપારી દેવા શોધવા માટે તમારી પાસે અંદર આપ્યું છે બે બાકીઓ શરૂની બાકીઓ અને આખરની બાકીઓ અચ્છા શરૂની બાકીમાંથી આપણે બે વિગતો જોઈશે કઈ પહેલી જ છે લેણદારો અને દેવી હુંડી આ બેનો સમાવેશ થશે આખરની બાકીઓ એટલે કે આખરના વેપારી દેવા માટે પણ બે જ બાકીઓની જરૂર પડશે લેણદારો અને દેવી હુંડી એટલે કે બંને રકમ અંદર આપી છે આપણે બેનો ઉપયોગ કરીશું શરૂના વેપારી દેવા લખીએ લેણદારો શરૂના લેણદારો પ્લસ દેવી હુંડી એટલે કે શરૂની વાક્યોમાં એ પૂછે કેટલા છે તો કે લેણદારો પ્લસ દેવી હુંડી ઓ અહીંયા પણ આખરનામાં પણ લેણદારો ને દેવી હુંડીઓ આ તમારી સમજણ માટે છે શરૂના બે બાબત છે આખરના પણ બે બાબત છે કદાચ દાખલો ગણતી વખતે તમે આ પોઈન્ટ ન લખો તો પણ ચાલશે આ સ્ટેપની તમારા માટે રિક્વાયરમેન્ટ નથી આ તમને સમજાવવા માટે મેં લખ્યું છે અહીંયા પિસ્તાલીસ હજાર વત્તા પંદર હજાર વત્તા આખરમાં પણ શું છે ચાલીસ હજાર વત્તા વીસ હજાર ભાગ્યા બે ચલો આનો સાઈઠ સરવાળો આનો પણ સાઈઠ સરવાળો સાઈઠ હજાર પ્લસ સાહીઠ હજાર ભાગ્યા બે એટલે સરાસરી પણ કેટલી આવશે સાહીઠ હજાર આવશે એટલે કે આપણે કહીએ કે સરેરાશ પર દેવાની રકમ કેટલી પ્રાપ્ત થઈ આપણને સાઠ હજાર પ્રાપ્ત થઈ હવે આપણો દાખલો જે ગણવાનો છે એથી શરૂ થાય છે તો આપણે કહ્યું હતું પેલા લેણદાર ઉથલો બરાબર લેણદાર ઉથલાનું સૂત્ર શું તો કે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા ચલો ઉધાર ખરીદીની રકમ છે ત્રણ લાખ સાહીઠ હજાર છેદમાં સરેરાશ વેપારી દેવા આપણી પાસે છે સાહીઠ હજાર ઓકે છ વખત કે વાર છ વાર કે છ વખત આનો જવાબ આવશે હવે આપણે અહીંયા શું શોધવાનું છે ચુકવણી મુદ્દત શોધવાની છે ચુકવણી મુદ્દત પેલો આપણે દિવસોમાં શોધીએ ચલો દિવસોમાં તમને કહ્યું છે કે ત્રણસો સાહીઠ દિવસો લેવા તો આપણે ત્રણસો સાઠ લઈશું ત્રણસો ને સાઠ અંદર ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તમારા મગજમાં જો પ્રશ્ન થાય તો પહેલાં કહી દો કે ત્રણસો સાઠ દિવસો ધારો ટેક્સ બુકમાં આપ્યું છે માટે ત્રણસો લીધા જ ન આપ્યું હોત તો અગાઉના દાખલાઓની જેમ જેમ આપણે ઉદાહરણ નંબર આઈ થિંક એકત્રીસમાં કર્યું હતું બરાબર અને ઉદાહરણ નંબર બત્રીસમાં પણ કર્યું હતું જેની અંદર આપણે ત્રણસો પાસઠ લયા હતા તો અહીંયા ત્રણસો પાસઠ હવે લેવાના નથી અહીંયા શું કહ્યું છે ત્રણસો ધારો તો ત્રણસો સાઠ છેદમાં લેણદાર ઉથલો તો ત્રણસો ને સાઠ છેદમાં છ ત્રણસો સાહીઠ ભાગ્યા છ તો કેટલા આવશે મિત્રો સાઠ દો એ જ રીતે ચુકવણી મુદ્દત હવે શેમાં શોધવાની છે અઠવાડિયા અહીં અંદર શું આવશે બાવન છેદમાં લેણદારોનો ઉથલો જે આગળની તમારે ગણતરી જાતે કરવાની બાવન ભાગ્યા છ અને ત્યારબાદ આવશે તો કે મહિનામાં મહિના કેટલા હોય બાર બાર ભાગ્યા લેણદારોનો ઉથલો બાર ભાગ્યા પણ શું કરીશું છ તેનો જવાબ જે આવે છ દુ બાર બે માસ તમારે જાતે બંનેની ગણતરી કરવાની છે હવે મિત્રો એકદમ સહેલી પદ્ધતિ હતી આ અને આ ચેપ્ટરની આ છેલ્લી પદ્ધતિ હતી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ભાગનું જ ચેપ્ટર નંબર એક શરૂ કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હું ચેપ્ટર શરૂ કરવાનો છું ત્યાં સુધીમાં તમારી પાસે વિડીયો જ્યારે પહોંચે પહેલાં બને તો એ ચેપ્ટર રીડિંગ કરવાનું શરૂ કરી દેશો તો નેક્સ્ટ વિડીયો આપણો આવશે એમાં બીજા ભાગનું ચેપ્ટર નંબર વન આવશે એની તૈયારી તમે શરૂ કરી દેશો અને આ ચેપ્ટર જે છે તમે ફેરબુકની અંદર પર્ટિક્યુલર નોંધો હશે એવી મને અપેક્ષા છે તમે જ્યારે આવશો ત્યારે આપણે ફેરબુક ચકાસ ચકાસવાના જ છીએ અહીંયા અને તમને જ્યાં પણ ક્વેરી હશે આપણે સોલ્વ પણ કરાવીશું એટલે મિત્રો જય સ્વામિનારાયણ